કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ. વિષય પર્યાવરણ એટલે આસપાસ, એમાં જોઈશું પ્રકરણ પાઠ 3, નંદુ સાથે એક દિવસ. નંદુ સાથે એક દિવસ, નંદુ કોણ છે? એક હાથીનું બચ્ચું છે. નંદુ કોણ છે? હાથીનું બચ્ચું. એના જોડે આજે આપણે આખો દિવસ વિતાવવાનો છે. તો એ શું આપણા જોડે કરશે? મસ્તી કરશે. એ મસ્તી કરશે, આપણે એની જોડે મસ્તી કરીશું. એ આખા જંગલમાં ફરશે, એની જોડે આપણે પણ ફરીશું. એ કેવી કેવી મસ્તી કરે છે, એ શું ખાય છે, કેવી રીતે જમીન કીચડ પાણીમાં રમે છે, એ બધું આજે આ પાઠ દરમિયાન જોઈશું. તો તમે વિદ્યાર્થીઓ મિત્રો શાંતિથી સાંભળજો. ચલો હું પ્રકરણ 3 નંદુ સાથે એક દિવસ ચાલુ કરું છું. નંદુ હાથીનું બચ્ચું છે. નંદુ કોણ છે? હાથીનું બચ્ચું. તે સૂતું હતું. તે શું કરતું હતું? સવાર હતી એટલે સૂતું હતું. અચાનક તે જાગ્યું. પછી તે જાગે છે. ખબર જ ન પડી તે ક્યાં છે. તેને ખબર જ ન હતી તે ક્યાં છે. બચ્ચું હતું એટલે તેને રાતે જ્યાં સૂયું હોય માતા જોડેની, તો એને ખબર ના હોય ને ક્યાં સૂયું છે. માતા તો જંગલમાં જતા રહ્યા હોય. તેને લાગ્યું કે મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી તે ઘેરાયું છે. એ જ્યાં જંગલમાં તો શું હોય, બધા ગાઢ વૃક્ષોની જાળીઓ એટલે કે વૃક્ષો જ વૃક્ષો હોય. તો એને એવું લાગ્યું કે હું મોટા મોટા વૃક્ષોના થડથી ઘેરાઈ ગયો છું. એ તો મૂંઝાયું, એને તો એકદમ મૂંઝવણ થઈ. જ્યારે આપણે કોઈ દરવાજો વાંખી દે ઘર અને રૂમમાં ભૂલી દે, લાઇટ બંધ કરી દે, તો આપણને કેવું લાગે છે? મૂંઝવણ જેવું લાગે છે, ડરી જઈએ. તો એને પણ એવું થયું. અરે મા ત્યાં હતી. અરે એની મમ્મી એટલે કે હાથીની મમ્મી, મદનની કહેવાય ને, હાથીના બચ્ચાને આપણે શું કહીએ છીએ? મદની. મદનિયાની મમ્મી હતી ત્યાં, હાથીની નંદુની માતા ત્યાં હતી. એને જે થડ લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંડ હતા. એને એવું હતું કે આ બધું શું છે. હાથી જે પેલું કહ્યું ને મેં, વૃક્ષોના થડ જેવું લાગે છે એને, પણ એ વૃક્ષોના થડ નહોતા. શું હતું? બધા હાથીઓ જે ટોળામાં સૂતા હતા તેમના પગ અને સૂંઢ હતી. હાથીઓ બધા, જે આ નંદુ એની માતા, એ બધા એક બે જણા નહોતા એકલા, એ તો ઘણા બધા હાથી હતા ત્યાં. અને એ બધા હાથી જોડે સૂતા હતા. તો નંદુ તો રાતે અચાનક ઉઠી ગયું અને એ આમ તેમ ફરવા લાગ્યું. અંધારામાં એને કશું દેખાયું નહીં, મૂંઝાયું. અને પછી જ્યારે જોયું તો ત્યાં કોણ હતું? ઝાડ નહોતા, બધા હાથીઓ હતા, તેમના પગ અને સૂંઢ હતી. હવે આગળ નંદુ શું કરે છે મસ્તી, ચલો જોઈએ. નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ગરડા હતા. કોણ? નંદુ. નંદુ મદન્યુ હતો, એના નાની હતા ને, મમ્મીના મમ્મી. નંદુના મમ્મીના મમ્મી, એને શું કહીશું? નાની. તે જે હાથીઓનું ટોળું હતું એમાં સૌથી ગરડા હતા. બપોર થઈ એમણે ચિંગાડ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. ચિંગાડ નાખી એટલે જોરથી બોલ્યા, દહાડ્યા અને કહ્યું ચલો જંગલમાં જઈએ. બીજી હાથણીઓ એમની પાછળ ચાલી. કેમ પાછળ ચાલી? એ ટોળાના મુખ્ય હતા. એટલે મુખ્ય એટલે ઘણા વર્ષોથી ટોળું સંભાળતા હોય ને, અને ઘરડા હતા એટલે તેમને જંગલમાં કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએ શિકારીઓથી તેમની સલામતી થઈ શકે, કઈ રીતે શિકાર, પોતાનું ખોરાક ગોતવો શોધવો, એ એમને ખબર. કેમકે તે જંગલથી બધે રૂબરૂ થયા હોય એટલે એમની પાછળ બીજા બધા હાથણીઓ ચાલવા લાગ્યા. નંદુ પણ સાથે ચાલ્યો. નંદુ કોને પાછળ ચાલવા લાગ્યો? એમની નાની સાથે. જે બધા બીજા હાથી હાથણીઓ બધા જતા હતા એમની પાછળ પાછળ નંદુ પણ ચાલવા લાગ્યો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ટોળું જંગલમાં ગયું. હાથીઓનું ટોળું કયા ગયું? જંગલમાં. બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ. બધા એક જગ્યાએ તો જાય તો એમને ખોરાક કે કંઈક એવું મળે નહીં. બધા જુદા જુદા જગ્યાએ જાય તો તેમને સરસ વ્યવસ્થિત ખોરાક મળી રહે. એટલે બધી હાથણીઓ શું કર્યું? જુદી જુદી જગ્યાએ ગઈ. જુદા જુદા ઝાડના પાંદડા અને ડાળીઓ ખાવા લાગી. એક વૃક્ષ પરથી બધા ખાઈ શકે તેમ નથી, પરંતુ બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ અને જુદા જુદા ઝાડ અને ડાળીઓ ઝાડના પાંદડા અને ડાળીઓ ખાવા લાગી. પછી બધા નદીએ ગયા ને પછી પોતાના બધાએ પેટ ભરી લીધા ખાઈને.
ઝાડની ડાળીઓ, પાંદડા બધું ખાઈ અને તૈયાર થયા પછી બધા ભેગા મળી અને ક્યાં ગયા? નદીએ ગયા. બચ્ચાને તો પાણીમાં મજા આવી જાય. અમે હાથી એક એવું છે કે જેને પાણી ખૂબ જ ગમતું હોય છે તો પછી એ તો પાણી જુએ તો કેવા થઈ જાય, ઘાંડા ઘાંડા થઈ જાય. નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી. નંદુની માં પણ બધા જોઈ ચિત્ર દેખાય છે ને, બધા કીચડ અને પાણીમાં છે, એ જ રીતે બધા હાથી, નંદુની નાની, એના જોડે બીજી હાથણીઓ આવી હતી, એ બધા પાણી અને કીચડમાં રમવા લાગ્યા, એકબીજા પર ઉછાળે એવું બધું કરવા લાગ્યા. આગળ જોઈએ. શું તમે જાણો છો, એક પુખ્ત હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ કરતાં પણ વધુ પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે. એક પુખ્ત હાથી એટલે કે નાના બચ્ચાથી અને ઘરડાથી વચ્ચે આવેલો, એ એક દિવસમાં કેટલા બધા 100 કિલો પર્ણો એટલે પાંદડા, 100 કિલો પાંદડા અને ડાળીઓ ખાઈ જાય છે. હાથીઓ બહુ આરામ કરતા નથી. હાથી શું છે, બહુ આરામ કરે ને એનો આખો દિવસ ફર્યા જ કરતા હોય છે. તેઓ દિવસમાં ફક્ત 2 થી 4 કલાક જ સૂવે. શું કરે? 2 થી 4 કલાક જ સૂવે છે. બીજા પ્રાણીઓ ઘણા આરામ કરતા છે પરંતુ હાથી એક એવું પ્રાણી છે કે તે ખૂબ આરામ કરતું નથી. દિવસમાં માત્ર 2-4 કલાક જ સૂવે. હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. એ તો તમને ખબર છે હાથીનો સ્વભાવ કેવો હોય છે, એમને કાદવ, કીચડ અને પાણીમાં રમવું ખૂબ જ ગમતું હોય છે. કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે. તેમની જાડી જાડી ચામડીને એ કાદવના લીધે એમને ઠંડક લાગે છે એટલે એ લોકોને આખો દિવસ પાણી અને કીચડમાં રમવું ખૂબ જ ગમતું હોય છે. આપણને પણ જ્યારે ખૂબ ગરમી લાગે તો આપણે શું કરીએ છીએ, કાં તો ઠંડા ઠંડા પાણીથી નાહીએ, કાં તો ફાસ્ટ પંખો કરી અને બેસીએ છીએ. જંગલમાં તો એવું હોય નહીં, તો એ લોકો આખો દિવસ કાદવ, કીચડ અને પાણીમાં રમ્યા કરતા હોય, જેને કારણે એમની જાડી ચામડીને ઠંડક મળે. તેમના મોટા કાન પંખા જેવું કામ કરે છે. તેમના કાન છે એ હલેસા એટલે આગળ પાછળ જાય, એટલે એમને શું કે આગળ પાછળ આપણે જેવી રીતના જ્યારે લાઇટ જતી રહે છે ત્યારે પંખો, હાથ પંખાથી આપણે કઈ રીતે પંખો નાખીએ છીએ તે જ રીતે તેમના કાન એ પંખાનું કામ કરે છે. હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે. એમના જોડે થોડી પંખો હોય તે સ્વિચ પાડીને ચાલુ કરી દે, કે એમના જોડે થોડી હાથ છે તે પંખો જાતે ખાઈ શકે હાથ વીંજાવીને, તો એ લોકો પોતાના કાન પંખાની જેમ હલાવે અને એ પોતાના શરીરને પવન આપે છે. તો આ રીતે તેમનું શરીર પણ ઠંડુ રહે અને એમને ગરમી પણ ઓછી લાગે છે. હવે આગળ શોધી કાઢો. નંદુ ફક્ત 3 મહિનાનો જ છે પરંતુ તેનું વજન કેટલું? 200 કિલોગ્રામ છે. તો તમારું વજન કેટલું છે? નંદુ તો નાનો છે, 3 મહિના, તો એનું 200 કિલો વજન છે. તો મારું વજન કેટલું, તમારું જે વજન હોય એ અહીં લખવાનું. મેં તો 25 લખ્યું, તમારું 30 હોય, 20 હોય, જે હોય એ વજન તમારે અહીં લખવાનું. તમે શોધો કે તમારા જેવા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુનું વજન થાય. તો આપણે જે વજન લખ્યું હોય એ રીતે લખવાનું કે હા ભાઈ, મેં 20 લખ્યું હોય તો 10 બાળકોનું, 25 લખ્યું હોય તો 8 બાળકોનું, જે પ્રમાણે જે તમે તમારું વજન લખ્યું હોય એ પ્રમાણે અહીં જવાબ લખવાનો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચિત્રમાં તમે જોયું ને ઘણા બધા હાથીઓ છે અને કેવા પાણીથી રમે છે. એ જ રીતે એ ઉપરથી તમને ખબર જ છે કે હાથીને પાણી અને કીચડ જોવે એટલે ગાંડો ગાંડો મસ્તીખોર બની જાય છે. આગળ જોઈએ રમત અને મજા. નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા. તેણે વિચાર્યું સારું રહેશે કે હું તેમની નજીક ન જાઉં. હવે નંદુ જે ટોળામાં ગયો હતો ત્યાં એમનાથી મોટા ભાઈ બહેન હતા, એના જે સૌથી નાનો હતો, તો એ લોકો રમત કરતા હતા, મજાક મસ્તી કરતા હતા. તો શું કરતા હતા? એકબીજાની પૂંછડીઓ ખેંચતા હતા. મને એને એમ થયું કે હું એમની નજીક ન જાઉં, જો તેઓ મારી પર પડે તો શું થાય. નંદુ તો બિચારો નાનો હતો, હવે એવો મોટા હાથી એમના પર પડે તો નંદુ શું થાય ખબર ને? એકદમ ચગદાઈ જાય, હું અથવા અકસ્માત એને ક્યાંક વાગી જાય. હું હજુ નાનો છું. તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો. નંદુ કેવો નાનો હતો એટલે એને વિચાર્યું કે આ બધા જોડે હું મસ્તી કરું ક્યાંક મને વાગી જશે.
તેણે શું કર્યું, શાંતિથી તેની મમ્મી પાસે ગયો અને ઊભો રહ્યો અને બધા જે મજાક મસ્તી કરતા હતા ભાઈઓ અને બહેનો એ જોઈ રહ્યો. માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો. પછી મમ્મીએ શું કર્યું, એની પાણીમાં ધકેલ્યું, જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા. નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. મમ્મીએ એને પાછળથી ધકેલ્યો અને કહ્યું, જા પાણીમાં રમ. નંદુને પણ ખૂબ પાણી ગમે છે રમવું, તો પછી તે પાણીમાં ગયો. તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા. તેના બીજા ભાઈઓ હતા, કાકા બાપાના પિતરાઈ, એ પણ ત્યાં હતા, એટલે એ પણ ત્યાં પહોંચ્યો. હજુ તો ત્યાં પહોંચ્યો, એક સખત પાણીનો ફુવારો તેના માથા પર પડ્યો. આ રીતે ત્યાં અંદર પાણીમાં હજી તો પહોંચે જ છે નંદુ, અને ત્યાં જ એના કોઈ પિતરાઈ ભાઈ કે બહેને એના ઉપર જોરથી ફુવારાથી સૂંઢમાં પાણી ભરી અને ફુવારાના જેમ એના ઉપર નાખ્યું. તે ભીનો થઈ ગયો, આખો પલળી ગયો, ભીનો થઈ ગયો પાણીથી. અરે તેના ધમાલ્યા પિતરાઈઓનું કામ હતું. એ બધું કોણે કર્યું, એના ધમાલ્યા પિતરાઈ ભાઈઓ બહેનોનું હતું. નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાય. પછી નંદુને પણ એ રીતે એ રમત ગમી, એટલે એ પણ એમની સાથે તોફાનીની જેમ પાછો પાણીમાં રમવા લાગ્યો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને નંદુનું પ્રક્રિયાઓ અને એની રમત, એની મસ્તી જોઈને તમને પણ મસ્તી કરવાનું મન થતું હશે. હવે આગળ જોઈએ સૂર્યાસ્ત પછી. સૂર્યાસ્ત પછી એટલે થોડું અંધારું થઈ જાય, સૂર્યદાદા અસ્ત થઈ જાય, એટલે કે આથમી જાય. ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું. જ્યાં બધા રહેતા હતા એ જગ્યાએ બધા હાથીઓનું ટોળું જવા લાગ્યું. ત્યાં પહોંચતા સુધી નંદુ ખૂબ થાકી ગયો હતો. હવે આખો દિવસ મસ્તી કરી હોય તો પછી એ થાકી જ જાય ને. શું થાય, તમે પણ આખો દિવસ મસ્તી કરો પછી રાતે તમને પગ દુખે કે નહીં? તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો. શું કર્યું, આગળના પગ વચ્ચે સૂઈ ગયો મમ્મીના, અને તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો. અને દૂધ મમ્મીનું દૂધ પીતા પીતા સૂઈ ગયો. થાક્યો હતો એટલે દૂધ પીતા પીતા એની આંખ બંધ થઈ ગઈ અને સૂઈ ગયો. તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું. સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હાથણીઓ અને બચ્ચા હોય છે. કોણ હોય છે? નાના નાના બચ્ચા અને હાથીઓ, હાથણીઓ હોય છે 10-12. સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે. જોઈને આપણે આગળ નંદુની નાની સૌથી ઘરડા હતા એટલે એમને પ્રમુખ રાખ્યા. તો અહીં પણ એવું જ છે, સૌથી ઘરડી એટલે કે જે બહુ ઉંમરવાળા હોય દાદીની ઉંમરના, એમને ટોળાને પ્રમુખ રાખ્યા. એટલે કે એમને ખબર હોય કે જંગલમાં આ જગ્યાએ જવું સારું રહેશે, અહીં વૃક્ષો વધારે છે, અહીં ખોરાક મળી રહેશે, અહીં શિકારીઓનો ભય છે, એ એમને ખબર હોય એટલે એમને પ્રમુખ રાખ્યા હોય છે. હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં જ રહે છે. જ્યાં સુધી હાથી કેટલા 14-15 વર્ષનું ન થાય ત્યાં સુધી તેને ટોળામાં જ રહેવું પડે છે. પછી એના પછી એ પોતાની રીતે જાતે જંગલમાં ફરી શકે છે. પછી તે ટોળું છોડી દે છે ને એકલા ફરે છે. પછી ટોળું છોડી દે અને એકલા ફરે. નંદુ પણ એટલો મોટો થશે ત્યારે તે ટોળું છોડી દેશે. નંદુ તો હજી નાનું છે પણ જ્યારે મોટો થશે ત્યારે પણ એ ટોળું છોડી દેશે અને જાતે એટલો ફરશે. હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં રહે છે, જેમ કીડી, મકોડા, બધા નથી જૂથમાં રહેતા. આ પ્રાણીઓના સમૂહને શું કહેવાય? ટોળું. પ્રાણીઓના સમૂહને શું કહેવાય? ટોળું. ટોળામાં રહેતા પ્રાણીઓની ખોરાકની શોધમાં સાથે જ ફરે છે અને ખોરાકની શોધમાં પણ એ લોકો શું સાથે જ ફરતા હોય છે. ટોળામાં રહે એમને કોઈ જાતનો ભય રહેતો નથી. હવે જોઈએ આગળનો સવાલ. જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહે તો તમે શું કરશો? તમે નંદુ છો અને ટોળામાં રહો છો તો વહેલા ઊઠીને તમે શું કરશો? હું ટોળામાં રહીશ, હું ટોળામાં જાઉં, મારા માતા પિતા ભાઈ બહેનની સાથે સવારે જંગલમાં જઈ પાનની કુમળી ડાળીઓ ખાઉં, પછી નદી તળાવમાં જઈ પાણીના ફુવારા ઉડાડું, જંગલમાં જઈ મસ્તી કરું અને રહેઠાણે પહોંચી માતાનું દૂધ પીતા પીતા સૂઈ જાઉં. આ તમારો નંદુ બન્યા હોય, નંદુ હાથી બન્યા હોય એનો અનુભવ છે. આગળ શું છે બીજો સવાલ? હાથીના ટોળામાં સૌથી ઘરડી હાથણીનું બધું નક્કી કરે છે, તો તમારા કુટુંબમાં નિર્ણય કોણ લે છે? જે નિર્ણય લેતું હોય ઘરમાં
ઘરના મોટા જ વડીલ હોય એ નહીં લે, દાદા દાદી મોટા હોય તો એ લે, કાં તો મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પા લે. તો મારા ઘરમાં કુટુંબમાં મોટા ભાગના નિર્ણયો ઘરના વડીલો ભેગા મળીને ચર્ચા કર્યા બાદ લે છે. મોટા ભેગા થઈને ચર્ચા કરે અને પછી જે કહેવું હોય તેવો નિર્ણય લઈ શકે છે. આગળ, નંદુ તેને ગમતું જ કરે છે. જો તમે આખો દિવસ તમારા મિત્ર સાથે વિતાવો તો તમે શું કરશો? નંદુને જે ગમે છે એ જ કરે છે. તમે તમારા મિત્ર જોડે એમ કીધું હોય કે આજે આખો દિવસ વિતાવવાનું છે, તમે જે કરવું હોય એ કરો, જે ખાવું પીવું રમવું કરવું હોય તો તમે શું કરો? જો હું આખો દિવસ મારા મિત્રો સાથે વિતાવું તો મસ્તી કરું, નાચું ગાઉં અને વિવિધ પ્રકારના નાસ્તા આવીને આઈસ્ક્રીમ ખાઓ. પછી તમારે એમ પણ લખાય ટીવી જોવું, કાર્ટૂન જોવું, પિક્ચર જોવું અથવા બહાર ફરવા જવું, જે મસ્તી કરવી હોય એ તમારે જાતે અહીં લખી શકાય છે. બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? કયા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? વાંદરા, ભેંસો, કૂતરા, વરુ, સમડી, રીંછ, કીડીઓ, માછલીઓ વગેરે બધા ટોળામાં રહે છે. આગળ શું છે? શું તમને પણ જૂથમાં રહો છો? શું તમને બધાની સાથે જૂથમાં રહેવું પસંદ છે? તમને કેમ જૂથમાં રહેવાનું પસંદ નથી તેના કારણો લખો. આ અહીં આપણે જૂથમાં રહીએ છીએ, તમને જે ગમતું હોય એ અને ન ગમતું હોય એ લખવાનું છે. પરીક્ષા લક્ષી એ અનુકૂળ નથી તો માત્ર મેં તમને સમજા, જે તમને આવડતું હોય એ લખજો, ગમતું હોય તો હા, ના ગમતું હોય તો ના, કેમ નથી ગમતું તે અહીં લખવાનું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે બીજા કયા પ્રાણીઓની સવારી કરી છે તેમના નામ લખો. મેં તો અહીં હાથી, ઘોડો, ઊંટ, તમે જે જે પ્રાણીઓની સવારી કરી હોય એ લખી શકો. બળદની એટલે કે બળદગાડાની પણ આપણે સવારી કરી છે એ પણ લખી શકાય. પછી પાડા, ભેંસનું બચ્ચું પાડો હોય એની પણ સવારી કરી હોય તે પણ લખી શકાય છે. જેની જેની સવારી કરી હોય એ લખવાનું છે. જો તમને હાથી પર બેસાડવામાં આવે તો તેમને કેવું લાગે, તમને કેવું લાગે છે? અહીં આ તમારા અનુભવના જ સવાલ જવાબો છે. જો મને હાથી પર બેસાડવામાં આવે તો મને ખૂબ જ આનંદ થાય અને મજા આવે અને હું રાજા હોય તેવું મને લાગે. હાથી પર બેસાડે તો મને ખૂબ જ મજા આવે અને જો હું રાજા હોય એવું મને લાગે, રાજાની જેમ હું વર્તું. આગળ જોઈએ. તમે તમારી આસપાસ ઘણા બધા પ્રાણીઓ જોયા છે. ઘણા બધા પ્રાણીઓ આપણે જોયા છીએ પુસ્તકો, ટેલિવિઝનમાં એટલે કે ટીવીમાં. એકલા જૂથમાં જોયા છે? હા, એકલું પણ જોયું છે. તેમાંથી કોઈ પ્રાણી વિશે વધુ જાણી લાવો અને તેના વિશે લખો. અહીં તમને જે ગમતું હોય, કૂતરો ગમતું હોય તો કૂતરા વિશે માહિતી લખવાનું, ગાય ગમતી હોય તો ગાય વિશે માહિતી લખવાનું, હાથી ગમતું હોય તો હાથી વિશે માહિતી લખવાનું કે હા ભાઈ મને હાથી ગમે છે, તો હાથી શું શું કરે છે, હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે, તે ખૂબ મસ્તી કરે છે, પાણી કીચડમાં રમે છે, તેને લાંબી સૂંઢ હોય છે, લાંબી સૂંઢમાં પાણી ભરી અને એકબીજા પર એટલે કે બીજા હાથીઓ પર ઉડાડે છે, એ બધા વિશે લખી શકાય છે. એમ કૂતરા વિશે લખો તો કૂતરું ઘર વફાદાર પ્રાણી છે, તે ઘર ખેતર અને વાડીની ચોકી કરે છે. કૂતરું રાતે ચોર આવે તો ચોર અથવા કોઈ અજાણ્યો માણસ આવે તો એ ભસવા લાગે છે. એમ તમને જે ગમતું હોય એ પ્રાણી વિશે તમારે અહીં લખવાનું રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિચારો અને લખો. બગલો ભેંસ ઉપર શા માટે બેઠેલો છે? હવે અહીંયા ભેંસ છે બરાબર, એના પર આ બગલો બેઠો છે, એ શા માટે બેઠો છે એ વિચારો. કેમ બગલો બેઠો છે અહીં? એ શું કરે છે? આ ભેંસ છે, ભેંસ તો કિચડમાં કાદવમાં ફરી હોય અને એના શરીર ઉપર જે વાળ હોય છે, ગીચ વાળ, એ ગીચ વાળમાં શું હોય છે, કીડા, નાના નાના જીવજંતુઓ બધું હોય છે ને, કીડી મકોડા જેવા નાના નાના જીવજંતુઓ હોય છે, તે આ બગલો પોતાની ચાંચ વડે શોધી શોધીને ખાઈ જાય છે. જેને કારણે એને કરડતું હોય, જે મચ્છર માખી
જે પણ કીડા કરડતા હોય એ આ ખાઈ જાય એટલે એને એમાંથી રાહત મળે છે, એને એમાંથી રાહત મળે છે. એટલે બગલો એના પર બેઠો હોય તો પણ ગાય અથવા ભેંસ એ પૂંછડીથી એને ઉડાડતા નથી, એનો ખાસ મિત્ર તરીકે પણ ઓળખાય છે. ચલો આગળ જોઈએ, બગલો ભેંસ ઉપર શા માટે બેઠો છે? આપણે જવાબ લખીશું, તે બંને મિત્રો છે અને ભેંસના શરીર પર ચોટેલા કીડા